ગામડાને છોકરા એવા તો હા, હમણાં એક છોકરો ઘરે ગયો ને તો શર્ટના બટન જ નહીં. તેની મમ્મી કહે, બેટા બેટા તારા બુટાન કેમ તૂટી ગયા? બુટાન એ કે મમ્મી તૂટી નથી ગયા. મારે કે મહેશ શહેર બાંધવાનું થયું ને તો એ મારા બુસ્કોટના બટન તોડી નાખે, એ પહેલાં જ મેં તોડીને ચડીને ખીચામાં નાખી દીધા. જોઈ લે ગણી લે પૂરા છે, એ કે એ કંઈ ઓછું નથી. હમણાં સ્કૂલની અંદર સાહેબ ક્યાં ને તો સીધા એક જણા ઉભો કરે, ઉભો થા, ક્યાં રહેશે? એ કે સાહેબ અહીં વાયલી શેરીમાં રહ્યો. એમ દૂધ ફાટી જાય, દૂધ ન ફાટે એના માટે શું કરવું જોઈએ? છોકરો કે કાંઈ ન કરાય, પી જવાય. એને હાસવાનું ન હોય કે અમારે ઘરે ફ્રીજ ન હોય છે, અમે પી જઈએ. સાહેબ ભાઈ કે આવા જવાબ દે બોલ. હમણાં એક છોકરો ઘરે આવીને કે બાપા બાપા તમારા હિસાબે મને સાહેબે માર્યો. એ કે કેમ માર્યો? એ કે તમારા હિસાબે માર્યો. એને બાપા કે મારી હિસાબે હું કામ માર્યો? એ કે મેં તમને પૂછ્યું હતું કે તાજમહેલ ક્યાં આવ્યો, તમે કીધું અમદાવાદ. તો મેં સાહેબને કીધું જઈને કે તાજમહેલ અમદાવાદ આવ્યો, સાહેબે માર્યો. એ કે આમ ખોટું બોલાય કે અમદાવાદ કાંઈ તાજમહેલ ન થયો? એના બાપા કે હું કાંઈ ખોટું નથી બોલ્યો. એ કે મેં તને તો અમદાવાદનું કીધું ને, મારા બાપાએ તો અમરેલીનું કીધું. તાજમહેલ ક્યાં આવ્યો કે અમરેલી. એ કે હું અમદાવાદ સુધી તો લઈ એવો પકડીને ધીમે ધીમે આગળ પુગાડ્યું. આવા છે બોલો. પહેલાના સમયની અંદર છે ને વાર્તા કહેતા, ગામડામાં છોકરા જે મોટા થયા ને ખબર છે વાર્તા કહેતા, અને એ વાર્તા સાંભળી સાંભળીને કોઠા હું જ આવતી. હા, એ બરાબર એમ કે વાર્તા છોકરો એમ કર્યું, મમ્મી મમ્મી વાર્તા કે ને વાર્તા. એની મમ્મી કે મન નથી આવડતી વાર્તા. એ કે ના મમ્મી વાર્તા કે ને, મને નિંદર નથી આવતી. એ કે મન નથી આવડતી વાર્તા, તને કીધું ને ઘડીક વાર શાંતિ રાખ, હમણાં તારા બાપા ના આવવા દે. એને હું પૂછી કેમ મોડા આવ્યા, પછી જોજે કેટલી વાર્તા કરે છે. તને ઊંઘ ન આવી જાય કેજે, કે વાર્તા ઉપર વાર્તા, વાર્તા ઉપર વાર્તા કરશે. હમણાં એક છોકરો તોફાન કરતો હતો ને, તોફાન તો અમારો બાઘો થોડોક મગજનો ગરમ ખરો. છોકરો તોફાન કરતો હતો ને ઉહેડીને બે ધીકા માર્યા વાહામાં. તો છોકરો ગયો ઘરે, એને મમ્મીને બોલાવ્યો. તો એને મમ્મી આવ્યા, કેમ બાઘાભાઈ તમે મારા છોકરાને માર્યો? તો બાઘો એને સામું જોઈને કે ભાભી આ તમારો છોકરો છે? યા તમે એવડા લાગતા નથી. તો ઓલા બેને બે પાછી છોકરાને મારી ગયા. ખોટા ખોટા કે ફરિયાદું લઈને આવી છો, બાઘાભાઈ તો કાંઈ મારે નહીં. આવો બુદ્ધિશાળી કરો બાઘો. પાછો એક બેન હમણાં મને મળ્યા, બોલો. મને કે નવસાદભાઈ મારો જન્મ છે ને 1988માં થયો, હું 22 વર્ષની છું. મેં કીધું મારો જન્મ એ 1988માં થયો? કીધું હું તો 32 વર્ષનો છું. મને કે એ તમારો પ્રોબ્લેમ છે, એ તમારો પ્રોબ્લેમ છે. એમ તમે ગમે ત્યારે ગમે એવડા થઈ જાવ, હાલે અમારો અમારો પ્રોબ્લેમ છે. એક બેને તો બોર્ડમાં લખ્યું, બોલો બોર્ડમાં, હું સુંદર છું અને કયો કાળ કહેવાય? એમાં બહાર અમારો બાઘો ઊભો હતો. ઈ કે બેન ભૂતકાળ ભૂતકાળ ભૂતકાળ. ઈ કે કાંઈ હવે સુંદર નથી તમે, મારા બાપા કહેતા હતા તમે સુંદર છો એમ, પણ અત્યારે ભૂતકાળ થઈ ગયો. કે હમણાં એક છોકરો એની મમ્મી સામે રાડ્યું પડતો હતો, એને બાપા કે બેટા આ મમ્મી સામે રાડ્યું પડાય, આવી રીતના રાડ્યું પડાય, તને કંઈ સંસ્કાર જેવી જાત છે કે નહીં, તારામાં કંઈ સભ્યતા જેવો છાંટો છે કે નહીં, આમ તારી મમ્મી સામે રાડ્યું પાડશો? છોકરો કે પપ્પા અવાજ નહીં કરવાનો. કેમ તમને જલન થાય છે ને? એ કે કેમ મને જલન થાય? એ કે તમે મારી જેમ વાત ન કરી શકો, હું જેમ ધબધબાટી બોલાવું એમ તમે ન કરી શકો. હા, બાપ બાપ હોતા હે, બેટા બેટા હોતા હે. હમણાં એક જણો ઇલેક્ટ્રિકની દુકાને ગયો, કે સાહેબ બોલો. એ કે કાળો ગલોપ આપો. તો ઓલો ઇલેક્ટ્રિક વાળાને જોકે કાંઈ પૂછાય જ નહીં, પણ એ દોઢો થયો. એ કે કાળા ગલોપને તમારે શું કરવું છે? હા, ઓલાનો મગજ લો. એ કે બપોરે અંધારું કરીને હું છું, તું દઈ દે ને તારો ધંધો કરીને, મારે જે કરવું હોય કાળા ગલોપ. હમણાં સ્કૂલમાં સાહેબે છોકરાને ઉભો કર્યો, ઉભો થા બોલ બેટા, સૌથી જૂનું પ્રાણી કયું? તો છોકરો ઉભો થઈને કે સાહેબ ઝીબ્રા હોય. કે એ કે કેમ ઝીબ્રા? એ કે છટાપટા વાળું છે ને, એ જૂનું હોય. કે અને અત્યારના છોકરાને તમે જુઓ કેવી સિસ્ટમ આ મોબાઈલ, તો તમે જુઓ અત્યારના અવડાવડા છોકરા, 10-12 વર્ષના છોકરા કેવા મોબાઈલ વાપરે. ભાઈ અત્યારના છોકરા તમે જુઓ આઈફોન મોબાઈલ વાપરે. આપણા સમયની અંદર મોબાઈલ હતા જ નહીં. આપણે ઓલું ડબલાનો મોબાઈલ કરતા, ખબર છે? તમાકુનો ડબ્બો આવે ને, એ અહીં કાને ભરાવે, એમાં દોરી બાંધીને એક જણો સામે ઉપર, હાલો હા બોલ, હા રઘા સંભળાય છે, મારી ભેંસ છે જતો. પછી બાકસ ના કરતા, અને પછી જે ફોન આપણા ભાગ્યમાં આવ્યા મેળામાંથી, ગમે એ સાપ દબાવો ને એટલે એક જ ગીત વાગે, ધુમ ચાલે ધુમ ચાલે ધુમ, બીજી સાપ દબાવો ને ચાલ ચૈયા 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 ચૈયા, ચાલ ચૈયા ચૈયા. આવા મોબાઈલ આપણા ભાગમાં હતા. અને આપણો જે સમય હતો ભાઈ, આપણા બાપા આપણને એક ફુગો લઈ દેતા. શ્રીજતભાઈ આ બધાનો અનુભવ છે, ફુગો ફૂટી જાય પછી એની ટોટી બનાવતા, એ ટોટી બનાવીને ગમે એના માથામાં ફોડતા. બોલો,
આ સમય આપણો હતો. અત્યારના છોકરા બધા ભાગશાળી છે, કેવો સમયમાં જીવે છે ભાઈ. એક બેન અવડો મોટો અંબોડો બાંધ્યો, બોલો અવડો મોટો. બાયું અંબોડા મોટા બાંધી નીકળે ને એટલે બાયું ધ્યાન હોય. તમે જોજો બધાનું જેવો જેનો વિષય હોય ને એની ઉપર ધ્યાન હોય. તો એક બેન બીજા બેન આમ જોતા જોતા કે બેન અહીંયા આવો, તો ઓલા બેનને પાછા બોલ્યા કે બેન અવડો મોટો અંબોડો કઈ કંપનીનો, કે તેલ ને શેમ્પુ ને એવું બધું વાપરો કે કાંઈ શેમ્પુ બેમ્પુ નહીં, કે તો કે તાર ભાઈને ટિફિન છે એમ દેવા જાવ શીખે ભાઈ, ગોઠવું ન પડે. એક ભાઈને ઘરે હમણાં હું બે વાગ્યો ને, તમે ચા પાણી પીધા પછી સોફે હું બેઠો હતો, તો થોડીક વારથી ભાભા ઉભાથી ને હાલતા થયા કે લ્યો હું દાંત કાઢતો હું. તો મને વિચારો, મેં દાંત કઢાવવાળો વ્યક્તિ હું અહીં બેઠો છું ને, દાદા ક્યાં દાંત કાઢવા જઈશ. તો એ આમ હાલતા થઈ કે લ્યો દાંત કઢાવતો દાંત કાઢતો એમ કહીને ગયા અંદર. તો મેં ડોશીમાને પૂછ્યું, મેં તો માડી આ દાંત કાઢવા ક્યાં ગયા, મને કે બાથરૂમમાં. તો મેં કીધું બાથરૂમમાં જઈને દાંત કાઢશે, અરે મને કે ચોખ્ઠું કાઢવા ગયા, એને દાંતનું ચોખ્ઠું છે એ કાઢવા ગયા છે, લ્યો બાથરૂમમાં દાંત કાઢતો. એક જગ્યાએ હમણાં એક ભાઈને દવાખાને દાખલ કર્યા, તો દવાખાને દાખલ કર્યા ને બે ત્રણ મહિના સુધી રાખ્યા, પણ રિકવરી આવી જ નહીં હો. બે ત્રણ મહિના સુધી એટલો બધો પુષ્કળ ખર્ચો કરી નાખ્યો છોકરાએ. પછી ડૉક્ટર સાહેબે બોલાવીને કીધું કે હવે બાપામાં કાંઈ છે નહીં, તો ભગવાનને પ્રાર્થના કરો. તો છોકરો ખીચામાં જોઈને કે સાહેબ હવે ખીચામાં કાંઈ છે નહીં, તમે પ્રાર્થના કરો આપી એવું કરો. એક માજી રોતા હતા, બોલો. મેં કીધું માજી હું કામ રોવો છો, મને કે તારા દાદુ કે આ ઉંમરે કે પ્રેમમાં પડ્યો. અરે મેં કીધું નો રોવાય મારી પ્રેમમાં. અને કે ના ના પડ્યો. મેં કીધું તમને કેમ ખબર પડી, મન કે એના ખિસ્સામાંથી કે નખ રંગવાની શીશી નીકળી. મેં કીધું દાદા તમારા આ ઉંમર આવા ધંધા કરાય. અરે મન કે ધંધા નથી કર્યા ભાઈ, કટલેરી વાળાની લારી આવી હતી મેં બટકાવી લીધું. મેં કીધું આમાં તમે બટકી જાઓ, કીધું હવે બટકાવવાના રહેવા દો. એક જણો મારી પાસે આવ્યો, મને કે નવસાદ ભાઈ હાલો આજ ભવ્ય પ્રોગ્રામ છે. મેં તો કઈ જગ્યાએ, મને કે બે જાઓ ગાડીમાં. પણ મેં તો ઊભો તો રે, ક્યાં ભવ્ય પ્રોગ્રામ છે, શેનો છે, હું છે, કે તો ખરો. અરે મને કે ભવ્ય પ્રોગ્રામ, તમને મજા આવી જાય. મને કે તમે કલાકાર જીવી રહ્યા મારી વાંહે બે જાઓ કે તમને ક્યાં છે એ તો કે. અરે મને કે ભવ્ય પ્રોગ્રામ રાખ્યો છે, એટલો ભવ્ય પ્રોગ્રામ રાખ્યો, એટલો ભવ્ય પ્રોગ્રામ રાખ્યો. મેં તો પ્રોગ્રામમાં છે હું, મને કે ગાંડા ગલગલિયા કરવાના, એટલે આપણે જવાનું છે. મેં કીધું હવે તમે કરી લો ગાંડા ગલગલિયા, માર ન થવું. હમણાં એક જગ્યાએ હું હોસ્પિટલમાં ગયો, સિદ્ધાર્થભાઈ ખબર કાઢવા, તો ખબર કાઢવા ગયો ને, તો બરાબર મારે અંદર જવું હતું ને, એક ખાટલા ઉપર એક જણો જોર જોરથી રોવ્યો, જોર જોરથી. મેં કીધું ભાઈ આને ક્યાંક નકામો ક્યાંક પ્રોબ્લેમ હશે, તો હું તેના ખાટલે બેસી ગયો. મેં કીધું ભાઈ રોવમાં રોવમાં. મેં કીધું હું કામ રોવો તમે એ તો કહો. અરે મને કે હું રોડપતિ થઈ ગયો. પણ મેં કીધું એમાં રોવાનું ન હોય, ભગવાન બધું સારું કરી દેશે. મેં કીધું ભગવાન ઉપર મેં કીધું શ્રદ્ધા રાખો, અને મેં કીધું તમે તમારી તબિયતનું ધ્યાન રાખો, હાજા થઈ જાઓ મેં કીધું, અને ટેન્શન લેવામાં મેં કીધું ભગવાન ઉપર ભરોસો રાખો એમ કહીને હું ઉયો ગયો. તો બીજે દિવસે પાછો મારે એ જ હોસ્પિટલમાં જવાનું થયું. તો બીજે દિવસે ગયો ને, તો આજે આગલે દિવસે રોતો હતો ને, એ બીજે દિવસે ખડખડાટ દાંત કાઢે, બોલો, દાંત કાઢી કાઢીને ગોટો વળી જાય એટલા દાંત કાઢે. તો હું પાછો એને પાઈ ગયો. મેં ભાઈ તમે ઓલા કાલ રોતા તી જ ભાઈ ને, મને કે હા. મેં કીધું આજ તમે એટલા બધા દાંત ક્યાં કાઢો છો, મને કે આજ હું કરોડપતિ થઈ ગયો. મેં કીધું વાહ કેવું સારું કહેવાય, એમ જો કરોડપતિ થઈ ગયા ને. મેં કીધું સારું કહેવાય, મેં કીધું તમે કરોડપતિ થઈ ગયા ને, મેં કીધું તમે એટલા બધા દાંત કાઢો છો, તમે મોજમાં આવી ગયા કરોડપતિ થઈ ગયા. ત્યાં નસબેન આવ્યા, મને કે ભાઈ એની અરે ક્યાં માથાકૂટ કરો, એ ગાંડો છે, રોજ અલગ અલગ હોય, એક દી રોડપતિ હોય એક દી કરોડપતિ હોય છે. તમે ઘરે જાઓ કે આની યારે ક્યાં તમે માથાકૂટ કરો છો. હમણાં બે ગાંડા ભેગા થયા, બોલો, બે ગાંડા ભેગા થયા ને એક ગાંડો બીજા ગાંડા ને કે આપણે આ અત્યારે લોકડાઉન હાલે છે, આપણે ક્યાંક ધંધો કરવો પડે. એ કે હું ધંધો કરે, અરે ધંધો હોય કે આપણે જો પેલા રિહર્સલ કરી લઈ, એ કે આ લોકો મોટા મોટા કલાકારો પ્રોગ્રામ દેવા જાય ને એ રિહર્સલ કરે, કે આ મેચમાં નથી પેલા કે રિહર્સલ કરતા એમ આપણે રિહર્સલ કરવું પડે. એ કે આ વાંધો ને રિહર્સલ કરીએ, કે શું કરવું કે આપણે કરિયાણાની દુકાન અત્યારે બહુ હાલે, અત્યારે કરિયાણાવાળાની કમાણી હારી છે, આપણે કરિયાણાની દુકાન કરાય છે. તો કે કરીએ કે કાંઈ વાંધો નહીં. ઓટે હું બેઠો સેટ થઈને જાતું ઘરાક થઈને આવ્યો, ઓલો ઘરાક થઈને આવ્યો હાથમાં બોટલ ને, એ કે એક કિલો ગોળ આપો બોટલમાં. ઓલો કે બોટલમાં ગોળ ન હોય કે તને, કે ઘરાક થતા નથી આવડતું. કે એક કામ કર તું અહીં બે, કે સેટ થઈને હું ઘરાક થઈને આવું છું. ગયો પાછો આવ્યો, આવીને કે સેટ એક કિલો ગોળ આપો, આ કે બોટલ લાવ્યા છો બોટલ. હમણાં એક જણો મને કે મારે ટિકિટ શો કરો. મેં તો રેવા દે, મને કે નહીં ટિકિટ શો તમારો કરવો. મેં કીધું ભાઈ રેવા દે, મારો ટિકિટ શો ન હાલે. મને કે નહીં કરવો છે. મેં તો શ્રીધરભાઈ કર્યો હતો એને પૂછશે, તું અરજી હપ્તા ભરે છે. ના ના એમ તો કમાણા હતા શ્રીધરભાઈ, હા કમાણા હતા. એક ટોપલો ભરીને ટમેટા આવ્યા હતા, થોડાક બટેટા હતા ભેગા, બે ચાર એમાં ડુંગળી હતી, કારણ કે ડુંગળીના ભાવ વધારે રહે ને એટલે એ લોકો ઘા ઓછી કરે.
એક પ્રોગ્રામમાં તો હું બરાબર એમ કે હાસ્યની વાત કરતો હતો ને, એક જણો મારી પાસે મને કે હું નકરી હી હા હા કરાવો છો, આ ગામડું છે કે ક્યાંક સાહિત્યની વાત કરાય, સારી વાત કરાય, લોકોને ક્યાંક આમ કહેવાય કે ક્યાંક આમ મોટિવેશન મળે ને એવી વાત કરાય, મને કે નકરું હી હા હા કરાવો છો. મેં કીધું કાંઈ વાંધો નહીં, બેહો જો આમ તો સાહિત્યની વાત કરું. હા, ને પછી મેં સાહિત્યની વાત સારી કરી. હો, મેં કીધું ગામડું ગામ બરાબર એમ કે 5-1 હજારની વસ્તીનું ગામડું ગામ, અને બરાબર એમ કે ઉનાળાનો ધોમ તડકો પડ્યો હતો ભાઈ, અને એવો તડકો પડે, એવો તડકો પડે કે હરણના શિંગડા ફાડી નાખે એવો તડકો, આમ કે આમ મુઠ્ઠી ભરીને જાહેર આમ નાખો ને તમે રોડ ઉપર તો ધાણી ફૂટી જાય આવો તડકો. અને એ તડકામાં એક ડોશીમાં બરાબર ઓટે બેઠા બેઠા અને આંખમાંથી આહુડા જાય છે, જેમ સાવણને ભાદરવો ઓળતો હોય એમ ડોશીમાંની આંખમાંથી આહુડા જાય છે. અને હું ભૂલી ગયો તો મન કે પછી મેં લગભગ સાના રહી ગયા છે. પછી મન કે રોતા હતા હું કામ, મેં કીધું એના પગ બળતા હતા ને એટલે રોતા હતા, હવે લગભગ સાના રહી ગયા છે. હમણાં એક જણો તો વિદેશમાં ભણવા ગયો, અત્યારે વિદેશમાં બહુ ગામડામાં છોકરા છે, વિદેશમાં, હા વિદેશમાં એક જણો ભણવા ગયો ને, એવું ભણ્યો એવું ભણ્યો, ડિગ્રી ઉપર ડિગ્રી, એની ઉપર ડિગ્રી, એની ઉપર ડિગ્રી, હજી આપું ડિગ્રી, એટલી બધી ડિગ્રી લઈ લીધી, એટલી બધી ડિગ્રી લઈ લીધી ને આવ્યો, આવીને એના ડોશીમાં ગામડામાં હતા ને ડોશીમાં પાઈ ગયું. ડોશીમાં એ કે હું એવી દવા શોધીને આવ્યો છું કે તમને જુવાન બનાવી દઉં, બોલો. ડોશીમાં કે રહેવા દે, પેન્શન બંધ થઈ જાય, મારે પેન્શનની ઉપાધિ છે કે તું જુવાન કરે તો મારું પેન્શન જાય. એક જણો આંખીઓના નંબર કઢાવવા ગયો, બોલો આંખીઓ નંબર કઢાવો. ઓલા ભાઈ બિહાર કે બેહો, બિહારીને પછી આમ કાચ મૂક્યો, એ કે હા મેં વાંચ્યો તો વંચાય છે, ઓલો કે નથી વંચાતો. બીજો કાચ મૂક્યો, હવે વંચાય છે કે નથી વંચાતું. ત્રીજો મૂક્યો, હવે વચ્ચે જ નથી વચ્ચે. ઓલા તો બિસ્લેરી ઓલી 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 સોડાની બોટલ આવે ને એનો એટલો જાડો કાચ આવે, એવો કાચ મૂક્યો કે જો તો વચ્ચે છે, ઓલો કે નથી વચ્ચાતો. પછી આ ભાઈ ખુરશીમાં ઊભો થઈને ઓલા પાસે ગયો, એ કે તું ભણ્યો છો, ઓલો કે નહીં, બે મારી કે ભણ્યો નથી ને તને ક્યાંથી વસાઈ ગયો, ટાઈમ પાસ કરવા. અમારે પેથા બાપા હતા, અમારે ગામડાની વાત કરી, મારે ગામડાની યાદ તમને થોડીક ગામડાની વાત કરી, હળવી વાત. અમારે પેથા બાપા ગામડામાં હતા ને, એ પેથા બાપા એવા હતા ખવારના 7 વાગ્યાના ઓટે બેસી જાય તો બપોરના 12 વાગ્યા સુધી ઓટે બેઠા હોય. હવે પેથા બાપા બરાબર ઓટે બે ને એટલે આમ પગ બાથે પગ પગ ચડાવેલો હોય, એ માથે એમ કે ફેટો બેટો બાંધેલો હોય, અને પેથા બાપા બેઠા હોય એટલે ગમે એ નીકળે ને, એટલે પેથા બાપાના મૂળ મગજમાં ગામડામાંથી શહેરમાં 2-3 વખત ગયા ને એના મગજમાં એવું ઘરી ગયેલું કે આપણે કહેવાય કાર્ડિયોલોજીસ્ટ લોજિસ્ટ લગાડે, ખબર અમુક ડૉક્ટર અમુક વસ્તુની વાત લોજિસ્ટ લગાડે, એટલે એને મગજમાં એવું ઘરી ગયું ગમે એની વાત લોજિસ્ટ લગાડે, એટલે કોઈ નીકળે ને કા ધમા કઈ બાજુ, એ કે બાપા પગ દુખે છે, એ કે પગાલોજિસ્ટને બતાવો, સારો પગાલોજિસ્ટ હોય ને એને બતાવો. વળી કોઈક બીજો નીકળે કે શું થાય છે, કે આ ખંભો દુખે, ખંભાલોજિસ્ટને બતાવો. વળી કોઈક એમ કે ને કે આંખ દુખે, આંખો લોજિસ્ટને બતાવો. કોઈક એમ કે માથામાં બહુ દુખે, માથાલોજિસ્ટને બતાવો. જેની વાંહે હોય લોજિસ્ટ જ લગાડે, બોલો ગમે એની હોય ને લોજિસ્ટ લગાડે વાંહે. એમાં બરાબર એ બાપા પેથા બાપા 2 મહિના સુધી દેખાણા જ નહીં, બોલો. તો અમારે ગામ તો બધું ટેન્શનમાં આવી ગયું, પેથા બાપા ગયા ક્યાં, 2 મહિના પછી પેથા બાપા આવ્યા. મેં પેથા બાપા ક્યાં ગયા, અરે મન કે સિટીમાં ગયો તો દવાની શોધ કરવા ગઈ, મન કે એવી દવા શોધીને લાવ્યો છું, એવી દવા કે એક ગોળી લ્યો ને 36 પ્રકારના રોગ ન થાય. મૂળ નેપાળો ક્યાંકથી ગોચ્યા પેલા, હવે નેપાળો તમને ખબર હોય તો આ જૂના માણસોને ખબર હોય, નેપાળાની એક ગોળી લ્યો ને એટલે એવો રેસ આવે પેટમાં, એવી હાંકળી આવે, ભૂખા કાઢી નાખ્યો. 2 લીધા હોય ને તો એને તો દાખલ કરવો પડે, નબળે આવી જાય, બોલો. હવે પેથા બાપા ગમે અહીંયાથી હોય નેપાળો ગોચ્યા, અને પછી કોઈ પણ નીકળે ને એમાં એક જણા આવ્યો હવાના પોરમાં, એ કે પેથા બાપા હું, એ કે મારા બાપા બહુ બીમાર છે, એ કે અને એને ગેસ થઈ ગયો છે, કે 3-4 દિવસ ગોટો વળી ગયા છે, કે ઊભા નથી થઈ શકતા, કે પેથા બાપા કે કાંઈ વાંધો નહીં. આમ કહીને આમ થેલામાંથી 2 ગોળી કાઢી, આ 2 ગોળી ગરમ પાણી હતા બાપાને સવારમાં પીવરાઈ દેજે, પછી જોઈએ કે કમાલ. અને બાપાને પીવરાઈને બાપાને કલાક પછી આંકડી શરૂ થઈ, હો તો બાપા અપડાઉન ચાલુ થયા, જાય ને આવે, જાય ને આવે, જાય ને આવે. 7-8 વખત ગયા ને તો બાપાને ગેસ મોડો પડી ગયો, બાપા રેડી થઈ ગયા. તો વળી એ ભાઈએ પછી બીજા ભાઈને વાત કરી, એ કે આપણા પેથા બાપા દવા બહુ સારી લેવા છે, એ કે એમ. તો પછી આવ્યો ને આવીને કે પેથા બાપા મારું ગધેડું ખોવાઈ ગયું છે. પેથા બાપા કે એમાં હું મૂંઝાઈ ગયો, એટલે 3 ગોળી લઈ લે. પણ એ કે બાપા ગધેડું ખોવાઈ ગયું છે, કે માથાકુટ ગેરમાં 3 ગોળી લે, 37 પ્રકારના રોગ મટી જાય છે. તો ઓલો કે કાંઈ વાંધો નહીં, પેથા બાપા એટલા અનુભવી છે તો આપણે ગોળી લઈ. તો પેથા બાપાએ વળી ગોળી આપી, 3 ઓલો ગયો, 3 ગોળી એ ઘરે પી લે. આ 3 પીવી એના શું હાલ થાય ભાઈ, એકમાં જે ભૂકા કાઢી નાખે, એ ઘરે 3 પી લીધી, ઓન અપડાઉન ચાલુ થયા, હો પાદર જઈને પાછો આવે, પાદર જઈને પાછો આવે. 3-4 વખત થયું ને પછી થાકી ગયો, હવે નહીં મેળ પડે, હવે આમાં નદી કાંઠે હાલ્યો જવા દે સીધે સીધો, જ્યાં આવે ને ડબલું ભરી લે, જ્યાં આકળી આવે ને બેસી જાય,
પૂરું કરી નાખે વળી આગળ હાલતો થાય, વળી પછી લાગે તો પાછો દઈ જાય, એમ કરતાં 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 2 કિલોમીટર આગળ ગયો ને તો નદીના કાંઠે એનું ગધેડું ચડતું હતું, તો ત્યાંથી કાન પકડીને લઈ આવ્યો ઘરે. એ કે પેથા બાપા કામ થઈ ગયું હોય કે હું આમ નદી કાંઠે ગયો ને ગધેડું ચડી ગયું મારું, કે પેથા બાપા કે આપણી ગોળી જેવી હોય ભાઈ, 36 પ્રકારના રોગ મટાડી દે. આ વાત એને જઈને શેઠને કરી, દુકાને નગર શેઠ હતા ને એની દુકાને જઈને વાત કરી કે શેઠ પેથા બાપા ગોળી બહુ સારી લઈ આવ્યા છો, હોય કે ગમે એવો પ્રોબ્લેમ હોય ને સોલ્વ થઈ જાય. તો શેઠને શું છે, મૂળ શેઠાણી વયે ગયેલા રિહામણે. તો શેઠ ગયા પેથા બાપાને જઈને કે બાપા કોઈને વાત ન કરો તો કહું, એ કે હું, એ કે શેઠાણી વયે ગયા રિહામણે અને પ્રોબ્લેમ થયો છે, કે આવે એમ નથી, કે બહુ મનાવ્યો પણ આવે એમ નથી, તલકચંદ ને કપૂરચંદ ને બધાય ગયા હતા પણ ના જ પડે નથી આવતા. એ કે પેથા બાપા કે મુંજે હું ગયા લીધો 4 ગોળી પાણી અરે લેજો ગરમ પાણી. શેઠ કે પણ મારી ઘરવાળી કે માથાકૂટ નહીં કરવાની, શેઠ કે 4 ગોળી લ્યો, તમને જેમ તમારા વેપારની ખબર પડે ને એમ અમને અમારી દવાની ખબર પડે, કે આ 4 ગોળી લઈ લો પાણી હેરણ પછી જુઓ કમાલ. અને શેઠે 4 ગોળી લીધી અને શેઠને જે પછી શરૂઆત થઈ ભાઈ, આકડી ઉપર આકડી, આકડી ઉપર આકડી, 30-35 વાર દિવસમાં ગયા અને નબળા આવી ગઈ શરીરમાં. અને શેઠને તાત્કાલિક દાખલ કર્યા, તાત્કાલિક શેઠને દાખલ કર્યા ને એટલે કોકે શેઠાણીને જઈને કીધું, શેઠ તો બીમાર પડી ગયા છે રે એમ નથી, હોસ્પિટલમાં દાખલ છે. શેઠાણી પાછા આવી ગયા, શેઠનું કામ થઈ ગયું. વાહ પેથા બાપા તમારી ગોળી, કે આમ જો શેઠાણી આવી ગયા કે. અને શેઠે જઈને રાજાને વાત કરી, નગરના રાજા હતા ને, રાજાને જઈને કીધું કે રાજા આપણે કે પેથા બાપા હું કે ભૂકા કાઢી નાખી એવો દવા લઈ આવ્યો છે, કે આમ જો ગમે એવો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે, 36 પ્રકારના રોગ ન થાય છે. તો કેમ, તો રાજાને મૂળ પ્રોબ્લેમ હતો બાજુના રજવાડાવાળા એની ઉપર ચડાઈ કરવાના હતા. હવે એ રાજાને ખબર હતી એટલે પેથા બાપાને બોલાવીને કીધું, પેથા બાપા પ્રોબ્લેમ એ છે કે બાજુનો રજવાડાવાળા રાજા છે ને એની પાસે સૈન્ય શક્તિ 1 લાખની છે અને આપણી પાસે સૈન્ય શક્તિ મૂળ 25,000ની છે અને એ આપણી ઉપર ચડાઈ કરવાના છે, આપણે એની સામે જીતવાનું છે ગમે એમ કરી, અને આ લડાઈ ન થાય ને આ યુદ્ધ ન થાય ને એવું કરવાનું છે, અને આપણી ઉપર એ આક્રમણ ન કરે ને એવું કરવાનું છે. પેથા બાપાએ કે કાંઈ વાંધો નહીં, 15 કિલો નેપાળો મંગાવો. અન રાજાએ 15 કિલો નેપાળો મંગાવ્યો, ખાવણી મંગાવીને ખાંડ્યું, એની ગોળીઓ બનાવીને, અને પછી કીધું કેટલા સૈનિકો છે, કે 25,000 ને મોકલો અહીંયા, કે પછી આમ હાઈટ બોડી જોવે કે આ લોટકો છે ને આને 5 આપો, આ પતલો છે આને 3 આપો, આ કંઈક ટીક માકડી જેવો છે આને 2 આપો. જેની જેવી હાઈટ બોડી હતી ને એ પ્રમાણે પેથા બાપાએ નેપાળો પકડાયો અને બધાને કીધું કે રાતે જમી કરવી અને ગરમ પાણીની હારે 2 ગ્લાસ હારે બધી ટીકડીયું વળી જાય જોઈએ, કે પછી જુઓ તમારે યુદ્ધ થાય કે નહીં છે. અને બધા સૈનિકો પીને હૂતા અને જે હવારમાં ધબધબાટી બોલી છે, ડબલા લઈને ભાઈ એ કરે, 10નું ટોળું જાય તો 20 આવે, 20નું જાય તો 30 જાય, અને અપડાઉન ચાલુ થયા. મૂળ શું હતું ખબર છે, બાજુના રજવાડાવાળો જે હતો ને રાજા, એણે એનો કોઈ જાસૂસ માણસને મોકલેલો, જાઓ તો એ રાજાના સૈનિક ગણી લો તો કેટલા છે, તો એ ત્યાં પાદર ઊભો ઊભો હવારમાં સૈનિક ગણતો હતો કે આના હવારમાં કેટલાક સૈનિક નીકળે છે. હવે એકનો એક સૈનિક 20-20 વખત જાય એટલે ઓલો ખબર પત્રી ત્યાં જઈને કે રાજા રહેવા દો, એની પાસે તો 3 લાખનું સૈનિક છે, કે આપણા લાખનું કાંઈ નહીં આવે, યુદ્ધ કેન્સલ થઈ ગયું બોલો. અને પેથા બાપાનું પછી સન્માન કર્યું, બોલો રાજાએ આ અમારા પેથા બાપા હતા, નેપાળોની 1 ગોળીની શોધ કરી આવ્યા હતા, એમાં એનું સન્માન થયું ભાઈ, એમ ગમે ત્યાં સન્માન લઈ લેવાળા. મારા ભાઈ બન છે અમારા ગામમાં એક ભાઈ, એક કડવો, કડવો એવો ગામમાં માણા અઘરો છે, કડવો એવો અઘરો, આ પેથા બાપા તો કાંઈ ન કહેવાય, એવો કડવો અઘરો. એ કડવાને જો ગામની અંદર તમે કોઈ પણ પ્રસંગમાં ગણો નહીં ને, એ ગમે એવો તમારો પ્રસંગ હોય હેઠે પાડે, તમારો પ્રસંગ બગાડ્યા વગરનો ન રહે, અને એને ગણવો જ પડે તમારે, એને ગમે ત્યાંથી આમંત્રણ વગેરે આમંત્રણ દઈ નહીં, બોલાવો તો પડે. જો તમે કડવાને ન બોલાવો તો એ તમારું બધું કડવું કરી નાખે. એમાં બરાબર એક જણો મુંબઈ રહે, મુંબઈ રહે ને બરાબર ત્યાં નોકરી કરે, બહુ ભણેલો છોકરો અને ગામડામાં હગાઈ રાખેલી, તો એ આવ્યો હગાઈ કરવા માટે. એટલે એણે એના મમ્મી પપ્પાને કીધું કે બાપા લાવો હું બધાને આમંત્રણ દઈ આવું, તમારે ક્યાંય નથી જવાનું, તમારે બહાર નથી નીકળવાનું. એટલે આ બધાને આમંત્રણ દેતો હતો ને ત્યારે ગામના 2-3 જણા આવીને કીધું કે ભાઈ તે બધાને દીધા આમંત્રણ, કડવાને કહેજો ન કે કડવો પ્રસંગ બગાડશે, કે હવે હું કાંઈ કડવા બળવા ન કહું, કે કાંઈ આપણો પ્રસંગ ન બગડે, કે અમુકને પાછું ઓવર એટીટ્યુડ બહુ હોય, એ કે હું તને હાચું કહું છું કડવાને કહેજે ન કે કડવો તારો પ્રોગ્રામ બગાડશે, કે તારો પ્રસંગ, એ કે કાંઈ કહેવું નથી, ન કીધું ને હગાઈનો પ્રસંગ ચાલુ થયો ને બરાબર દીકરીવાળા આવી ગયેલા ને ગામડા ગામની અંદર એમ કે હગાઈનો કાર્યક્રમ ચાલુ થયો ને સામે કેમેરા બેમેરા ગોઠવાઈ ગયા ને ભાઈબંધો બધા ડિસ્કો કરતા હતા જે ઓલું લેવાતું લઈને અને બરાબર એમ કે ધબધબાટી બોલતી હતી અને એમાં બરાબર આવ્યો કડવો. કડવો આવીને કે દીકરીના બાપા ને દીકરીની માં ને બધા બેઠા હતા ને એમાં મુંબઈથી જે છોકરો આવ્યો ને એના બાપા બેઠા તેની સામું જોઈને કે ભાઈ કેમ તમે મારું ખોટી બદનામી કરો છો, કે મેં ક્યારે કીધું કે તમારા છોકરાને વાય આવે છે,
મેં કોઈને નથી કીધું તમારા છોકરાને વાય આવે છે, અને તમે આખા ગામમાં કહો છો કે કડવો અમને વગોવે છે કે છોકરાને વાય આવે છે. મને ખબર છે તમારા છોકરાને વાય આવે છે, પણ મેં કોઈને કીધું નથી તમે ખોટા વગોવો છો. દીકરી વાળા ન્યાથી ન્યાથી રવાના થઈ ગયા, આને તો વાય આવે છે કે. પછી ઓલા બધા ગામના કીધું કે મેં તને નહોતું કીધું આ કડવો છે ને બધું બગાડ છે, તારાને કેવું તું. એમ અમુક માણસો ગામમાં એવા હોય એને તમારે રાખવા પડે, બાકી બધું એઠું નાખે ભાઈ, બધું બગાડે. આવા માણસો હોય બોલો, આખો પ્રસંગ બગાડ્યો બોલો. ઓલમ આવા કડવાઓથી આગાર એવું ભાઈ. અમારે ગામડા ગામની અંદર છે ને મધો હતો, મધો મારો ભાઈ બંધ મધો, અને શેરી નાટક અમે પાત્રો કરીએ, અમે શેરી નાટકની અંદર અમારે પાત્રો ભજવાનું. અને પહેલાંના સમયમાં શું હતું, પુરુષો સ્ત્રી પાત્ર લેતા, એટલે અમારે મધો સ્ત્રી પાત્ર લે. આમ મધો પાછો આમ હાઈટ બાઈટમાં હરખો પાછો, અને વાને એવો કાળો કે કોલસાનો ભાઈ લાગે એવો વાને કાળો. અને મધો પાછો આમ પાત્ર પાત્ર સ્ત્રી પાત્ર લેતો, અને મધો બરાબર એમ કે સ્ત્રી પાત્ર લઈ, અને જેવો સ્ટેજ ઉપર આવે આમથી રાજાના પાત્રમાં એક જણા આવ્યો હાથમાં તલવાર બલવાર લઈ, અને આમ કહીને આમ તલવાર કાઢી, મહારાણી જી મહારાજ મેં આપેલું સફરજન કોને ખાધું, એ કે હું ખાઈ ગયો. હવે ભૂલી ગયો કે એ સ્ત્રી પાત્ર લીધું છે. અને જે ગામડાના નાટકની અંદર જે ધમાલ થતી ને જે મજા આવતી ને એ મોજ હતી હો ભાઈ. બરાબર એમ કે આમ આમથી આમ રાજા આવે, રાજા રાજા પાઠ આમ બધા બરાબર એમ કે કપડા બપડા પહેરેલા હોય, અને રાજાના પાત્રની અંદર આવે, અને આમ કહીને આમ તલવાર કાઢે, તલવાર કાઢી કે સૈનિકો આજે તો દુશ્મનોને દૂર છાટતા કરી દેવા છે, સૈનિકો લડી લ્યો. અને જ્યાં લડી લેવાનું કે ને ત્યાં પડદો ખોલવાનો હોય ને, એ પડદા હૂતો હોય એમ ધ્યાન ન હોય, તો બીજો જઈને પડદો ખોલી આવે ને તો ભૂલમાં રસોઈ બનાવતો એ પડદો ખુલી જાય. તો રાજા આમ કહીને આમ જોવે ને તો ત્યાં રોટલા કરતા હોય બેઠા બેઠા. તો વળી પાછા રાજાએ તાત્કાલિક ડાયલોગ બદલી નાખે, સૈનિકો પેલા જમી લ્યો ભૂખ્યા પેટે કાંઈ કામ ન, પેલા જમી લ્યો કે ભૂખ્યા પેટે કાંઈ ન. અમે સ્વચ્છતા અભિયાનના પ્રોગ્રામ કરતા, અમે સ્વચ્છતા અભિયાનના પ્રોગ્રામની નાટક કરતા, શેરી નાટકમાં અમે એવો સંદેશો આપતા કે ઘરની અંદર શૌચાલય હોવું જોઈએ, ઘરની અંદર તમારે બહાર ન જવું કે કોઈ ગંદકી ન કરી, આવા અમે શેરી નાટક કરી અને લોકોને સંદેશો આપતા, આવા પ્રોગ્રામ અમે કરતા. તો આવા નાટક કરતા ને એમાં અમારો ભાગો છે ને એને આળસુનું પાત્ર લેતો હોય, આળસુનું આળસુનું પાત્ર એવું લે કે અમે નાટકમાં છે ને આડધ ઘર બનાવ્યો હોય, એ બધા ઘર હોય, અને બરાબર અમારો ભાગો છે ને આળસુનું પાત્ર લે, પણ એવો આળસુ એવો આળસુનું પાત્ર લેતો હોય, એ લોટો ભરી અને સવારના પોરમાં નીકળે ગમે ને ડેલી આગળ બેસી જાય, જ્યાં આવે ને નક્કી નહીં ગમીને બેસી જાય. ઓલો સવારના પોરમાં ડેલી ખોલે ને તો બાઘાને દર્શન થાય, કે ભાઈ અહીંયા ન હોય કે તારા ઘરે જા ને, કે અહીંયા હું સવારના પોરમાં. તો ત્યાંથી ઊભો થઈને બાઘો વળી પાછો બીજાને ઘર આગળ જાય, તો ત્યાં બેસી જાય, તો એ વળી કાઢે ભાઈ અહીંયા ન હોય આમ આગળ જા ને ગમે ને ઘર આગળ બેસી જાય. પછી તમારા ગામમાં એવું થઈ ગયું હતું, સવારના પોરમાં ડેલી ખોલે ને અને આગળ પડ્યું હોય ને તો કલર જોઈને કહી દેતા કે આ બાઘાનું જો. આ શેરી નાટકોની મજા હતી સાહેબ, કારણ કે એ બધા પાત્રો હતા ને, એ બધા જે કલાકારો હતા રંગમંચના, એ નાટકના જે કલાકારો હતા ને, એ તમામે તમામ પાત્રોને તમામે તમામ પ્રકારનો ન્યાય આપતા અને પોતાના પાત્રની અંદર દિલ રેડી દેતા, અને તમામે તમામ આપણા ઇતિહાસના જેટલા પાત્રો છે ને એને સ્ટેજ ઉપર જીવંત કરી દેતા. સાહેબ આ તમામે તમામ કલાકારોને, આ નાટકના કલાકારો હોય કે ભવાઈના કલાકારો હોય, આ તમામે તમામ કલાકારોને આ વંદન કરું છું, તમામે તમામ કલાકારોને હું સલામ કરું છું સાહેબ, કે કોઈ પણ જાતના આવા સાઉન્ડ સિસ્ટમ નહીં, આવા સ્ટેજ નહીં, અને તોય આ બે હું પાત્ર ભજવતા અને એ પાત્રની અંદર દિલ રેડી દેતા સાહેબ. અને આ આ પબ્લિકને મનોરંજન સાથે આત્મમંથન આપણો વારસો હું છે એ એમની એને એમ કહેવાય કે એક સરળતાથી એમને પીવરાઈ દેતા. જેમ કે મા હોય એ દીકરાને દવા પીવરાવે, એ પહેલાં એમ કહેવાય કે કડવી દવા પીવરાવે ને એ પહેલાં પોતે ચાખે, એમ આ બધા કલાકારો છે ને એ રંગમંચના કલાકારો પોતે એવું પાત્ર ભજવતા કે લોકોને આનંદ કરાવતા અને મનોરંજન સાથે ક્યાંક મનોમંથનની વાત લોકો સુધી પહોંચાડતા. આ કલાકારોને પણ વંદન છે. ગામડાની વાત છે, ગામડું તો ગામડું ભાઈ, ગામડાની મજા હતી ભાઈ, ગામડું તો ગામડું હો. અમારો ગામડાની જે મજા હતી સાહેબ, સિદ્ધાર્થભાઈ ગામડું જેને જે ગામડામાં રહ્યા હોય ને એ જ આ ફીલ કરીએ કે વાત કરીએ ને જે ગલગલિયા થાય તો ત્યાં રહેતા હશે ને શું થતું હોય બોલો. કારણ કે ગામડું તો ગામડું, અત્યારે ભલે તમે પ્લેનમાં બેહો સાહેબ, પ્લેનમાં બેહો કે 50 લાખની તમે ગાડીમાં બેહો સાહેબ, પણ જે ગામડામાં છકડા રિક્ષાની વાંહે ઠાઠીએ આમ ટાટિયા લબડાવીને જે બેહવાની મજા આવતી હતી ને, એવી મજા હવે પ્લેનમાં નથી આવતી, કે એવી મજા અત્યારે 4-વ્હીલ ગાડીમાં નથી આવતી મજા. અને હું ભાઈ મજા હતી ભાઈ એ સમયની અંદર, એ તમે જો નિશાળની અંદર તમે જાઓ ને તો બહાર બોર વેચાતા હોય નિશાળની બહાર,
અત્યારે બોર તમારે ગોતવા પડે, ચણિયા બોર, અને પેલા નિશાળની બહાર છે ને આમ કે બકડીયું ભરીને બેઠા હોય એમાં ડબલ્યું હોય, નાની ડબલી 5 પૈસાની, મોટી ડબલી 10 પૈસાની, પછી પવાલું આવે ને ગળ્યું હોય એ પાવલીનું, અને પવાલું હોય ને પવાલું તો એ 8 આનાનું, અને માણું લ્યો ને તો રૂપિયાનું. આવી રીતના બોર વેચાતા, બોલો. અને પછી ત્યાંથી બોરનું ખીચું ભરી, અને રિસેસમાં બોરનું ખીચું ભર્યું હોય, પછી ખાતા 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 આમ કહીને આમ સાહેબને ટાઇલમાં મારી દો. સાહેબ આમ કોણ હતો એ? સાહેબ રઘો જ હોય ને. આ જે મજા હતી, મીણ ચોપડી ને જતા, બોલો, બટન ઉપર મીણ, અહીં મીણ ચોપડ્યું, કોઈ ગાળ દે ને તો એને હામી વહી જતી, બોલો, અહીં મીણ ચોપડ્યું. નિશાળની અંદર આવી મજા હતી સાહેબ. અને ઘરે તમે જુઓ ને, ઘરે આપણે નિશાળની અંદર મધ્યાહન ભોજન આપતા ભાઈ. કોઈ દિવસ અમારે લંચ બોક્સ લઈને જવું પડ્યું નથી, કારણ કે અમને છે ને ન્યાય એમ કહેવાય કે જમવાનું આપતા, એટલે અમારે અમે જતા ને ભણવા ત્યારે અમારી બે અમારી નિશાળની થેલી હોય, અત્યારે બધા બેગ કહે છે, બેગ નહોતી, અમારી થેલી હોય, ભરત ભરેલી થેલીની અંદર એક પાટી હોય, એક વતણું હોય, વતણું હોય, એ વતણું અવડું આપ્યું હોય ને ઘરેથી, ઘરે નિશાળા પૂગતા પૂગતા અડધું થઈ ગયું હોય, કારણ કે રસ્તામાં ખાતા જતા અમે, બોલ. અને એ વતણું હોય અંદર ને, અને એક થાળી હોય અંદર ડીશ, એ ડીશ એવી હોય એટલા બધા ગોબા પડી ગયા હોય અંદર, કારણ કે એવું છે મારતા બધાને. મધ્યાહન ભોજનનું ખાઈ લીધા પછી જે ધબધબાટી બોલતી, અને એ મધ્યાહન ભોજનની અંદર જે જમવાનું જે દાળ ઢોકળીનો જે એમ ન્યા જે સ્વાદ આવતો ને એવો અત્યારે ઘરે બને જ નથી આવતો સાહેબ. આ ભણવાની મજા હતી, વગર પૈસે ગામડામાં ભણતર હતું. અને તમે ઘરે જાઓ ને તો ઘરે આપણા દાદા દાદી હોય ને ઢીચણિયું રાખતા, બોલો, ઢીચણિયું. હમણાં એક જગ્યાએ મહેમાન આવ્યા ને ગામડામાં, તો ઓલી પૂછ્યું દાદાએ, એ કે ઢીચણિયું આપું? તો મહેમાન કે અડધું આપો, એને એમ કે ખાવાની વસ્તુ. અરે ભાઈ ખાવા નથી, પગ એટલે રાખવાનું, ઢીચણિયું આવે. આ ગામડાની મજા હતી ભાઈ. ગામડું તો ગામડું હતું, ગામડા અંદર તમે જુઓ ગામડાનો માણસ કેવો માણસ હતો ખબર, કે ગામડાના આપણે ગામડા અંદર જ્યારે રહેતા ને, ગામડા અંદર શેરીની અંદર ધૂળ ભલે ઉડતી હોય, ગામડા અંદર મકાન ભલે કાચા હોય, કે ગામડા અંદર રહેવાની જે મજા હતી ને, શાંતિ હતી ને, ભાઈચારો હતો, એકતાથી રહેતા હતા. અને જે જૂનવાની રિવાજ અમુક હતા ભાઈ ગામડા અંદર, મને યાદ છે કે અત્યારે મિનરલ વોટરના પાણી પીવે છે માણસ તોય માંદા પડે છે. મને યાદ છે અમે ગામડામાં રહેતા ને, નદીએ અમે જાતા લુગડા ધોવા, નદીએ નાહવા જતા, દહીએ એક જ વાર જતા નદીએ, રવિવાર બેવાર કાંઈ નહોતું, બાપા પકડી લઈ જાય નદીની અંદર નાખે, ન્યાન કપડાં ધોઈ લેતા ને નાહી લેતા, અહીં નાહીને અમે પાછા આવતા ને ન્યાન પાણી પી લેતા વીરડો ગાળીને સાહેબ, તો એ કોઈ દી માંદા ન પડતા, કારણ કે ગામડું હતું સાહેબ. એટલે ગામડાની અંદર કોઈ દિવસ માણસ છે ને બીમાર ઓછો પડે, શાંતિવાળું જીવન, હાઈવેવાળું જીવન નહીં, ગામડાનો માણસ છે ને હળીમળીને રહેતો હોય. સાયકલ ભાડે મળતી ભાઈ, આ મારો આ બાઘો સાયકલ લઈ આવે, ભાડે મળતી, બોલો, 8 આનામાં 2 કલાક પીડડાવતા, બોલો, તો બાઘો સાયકલ લઈ આવે 8 આનામાં, અને બરાબર એમ કહેવાય કે નિશાળની સામે પાર્ક કરે, નિશાળની સામે ઘોડી ચડાવી અને 1/2 કલાક તો સાફ કરે, હવે કલાકમાં ભાડે લેવા, 1/2 કલાક સાફ કરે, બોલ. આવો અમારો અઘરો બાઘો હતો. હમણાં અમારે મધો છે ને નોકરી રહ્યો સુરતમાં, તો મધો નોકરી રહ્યો ને, તો રોજ જમવા 12:30 જઈને 3:30 આવે, તો શેઠ કે એલા એટલું બધું થાય, એ કે પણ શેઠ મારું ઘર આગું રહ્યું ને, હાલીને જાઓ તો વાર લાગે ને, શેઠને એમ છું બિચારો હાલીને જાય છે, તો લાઈને આને સાયકલ લઈ દઉં, તો શેઠે એને સાયકલ લઈ લીધી, તો સાયકલ લઈ લીધી 4 વાગે મીડ્યો આવો, શેઠને વિચારે એવો ગાળો, આ પેલા 12:30 જતો 3:30 આવતો, હવે તો સાયકલ લઈ દીધી તો 4 વાગે કેમ આવે છે? એક દી શેઠ વાંહે જોવા ગયા ને તો દોરીને જતો હતો, તો શેઠ કે લાય મધા આ દોરીને ક્યાં જશે, કે મને ક્યાં આવડે છે, દોરીને જઈને દોરીને લઈને આવે, બોલ. ગામડું ગામડું તો સાહેબ, ગામડાનો માણસ હતો ને એ દિલથી જીવતો સાહેબ. અત્યારે તમે જોઈ લ્યો, તમારો કોઈ પણ તમારો એમ કે સગાવાલા હોય કે મિત્ર હોય, કદાચ વિદેશમાં હોય કે શહેરમાં હોય, બધાને વંદન છે, કોઈની ટીકા નથી, પણ એને તમે ફોન કરો ને તમારા ઘરે કંઈ આફત આવી ગઈ હોય ને તો એ બિલ ચૂકવી દે. કદાચ તમે દવાખાનામાં દાખલ કોઈ હોય અને કોઈ ભગવાન ન કરે ને કોઈના બીમાર કોઈ પડ્યું હોય અને દવાખાનાનું બિલ હોય અને તમે ફોન કરો ને તો તમારો સગાવાલો કે મિત્ર કોઈ જોરદાર માણસ હશે ને વિદેશમાં તો એ બિલ ભરી દે, બિલ દઈ દે અત્યારે. અને ગામડાનો માણસ સાહેબ પેલા દિલ દઈ દેતો, કારણ કે તમારે ત્યાં કોઈ પણ કાર્ય હોય ને તો ગામડાનો માણસ તમારા સુખે સુખી અને તમારા દુઃખે દુઃખી હતો, ગામડાનો માણસ દિલ દઈને જીવતો સાહેબ. આ ગામડું છે, ગામડાનો માણસ છે ને ભોળો હોય ભોળો, પણ મોળો ન હોય, હા ભોળો હોય મોળો ન હોય. હમણાં એક જણો તો ગામડામાં બરાબર એમ કે ગાડું ગાડામાં આખો ભર ભરેલો, ભરમાં સમજો ને તમે, નીણ ભરેલી અને માથે ઘર વાળીને બિહારી, બોલો, અને બરાબર જતો હતો, એમાં ગમે એ હું થયું હોય, એ બરાબર ક્યાંક ખાડો આવ્યો કે ગમે એ થયું, બળદ ક્યાંક બેસી ગયા, એ ગાડું ઊંધું પડ્યું, ગાડું ઊંધું પડ્યું ને તો સામે એક ડેલામાંથી એક માજીને એક દાદા આવ્યા, તો આ ગાડામાંથી એને બહાર કાઢ્યો
અને બાવડું પકડીને ત્યાં લઈ ગયા ડેલા પાસે બેહેરો. એ કે મારી ઘરવાળી, અરે તારી ઘરવાળી કાંઈ નહીં કે બે ખરો, એ કે જા પાણી લઈએ, ડોસીમાં પાણી લઈ આવ્યા, પાણી પીવું રહ્યું. પછી કે બે ચા મૂકી, અરે ચા નહીં મારી ઘરવાળી, અરે તારી ઘરવાળી કાંઈ નહીં કે ચા બા પી લે, નાસ્તો કરીને પછી નિરાતે થોડોક આમ રિલેક્સ થઈ જાય. અરે રિલેક્સ નહીં મારી ઘરવાળી. તો દાદા કે તારી ઘરવાળી છે ક્યાં? એ કે એ ભરની હેઠે છે, એ કોમામાં આવી ગઈ. બોલો માથે બધું નીણ આવ્યું હોય પછી જીવતી રહે, એટલે અઘરું છે ભાઈ. પણ અત્યારે હોય એવું દેખાતું નથી અને દેખાય એવું હોતું નથી સાહેબ. એની એક છેલ્લી વાત કરી અને મારા શબ્દને વિરામ આપવો છે કે બરાબર એમ કે ટ્રેનની અંદર એક પતિ પત્ની અને 18 વર્ષનો છોકરો બરાબર એમ કહેવાય ટ્રેનની અંદર ચડ્યા અને બરાબર સીટની અંદર બેઠા અને બરાબર એમ કહેવાય કાળુપુર રેલવે સ્ટેશનથી જેવા ટ્રેનની અંદર ચડ્યા, ટ્રેનની અંદર બેઠા, થોડીક વાર થઈ કે હામે એક કપલ આવીને બેઠું અને બીજા એક પતિ પત્ની આવીને બેઠા, 4-5 જણા ટ્રેનની અંદર આવીને બેઠા. બરાબર ટ્રેન હાલતી થઈ, જેવી ટ્રેન ધીમે ધીમે હાલતી થઈને એટલે છોકરાએ આમ કહીને આમ એની મમ્મીને કીધું, મમ્મી મમ્મી વાદળ તો જો કેટલું સરસ લાગે છે, કેવું કુદરતે બનાવ્યું છે આમ જોતો ખરું, એનું હું આકાર છે, કેવા વાદળ છે જોતો ખરી. હે મમ્મી મમ્મી જો ઓલું ઝાડવું કેવું સરસ કુદરતે બનાવ્યું જોતો ખરી, મમ્મી 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 ફલાણું જો કેવું છે, મમ્મી મમ્મી હામે જો ઓલું પક્ષી બેઠું કેવું સરસ મજાનું ભગવાને બનાવ્યું. આવી રીતના એ છોકરો એને મમ્મીને કહે અને હામે બધાય પેસેન્જરો બેઠેલા હતા ને બધા દાંત કાઢે. એને વિચારો કે 18 વર્ષનો થયો ઢાંઢો અને કેવા નખરા કરે, જત કરો આ આકાશ બતાવે ને ઘડીક વાદળ બતાવે ને આવું જ બધું રોજ જોતા જ હોઈએ કે આને કેટલા આ ગાંડો લાગે છે. આવો મનોમન વિચાર કરતા હતા. એમાંથી એક વ્યક્તિએ એ બેનને પૂછ્યું, બેન ખોટું ન લગાડો તો એક વાત કહું. કે શું કહો ને બોલો ને. એ કે અમે બધાએ વિચાર કરી છે કે તમારો છોકરો જરાક મગજમાં જરાક આટા ઓછા એવું લાગે છે. એટલે બેને કીધું કે નહીં તમારી વિચાર શક્તિ ખોટી છે. કેમ? એ કે તમે એ ખોટું અનુમાન કર્યું છે. મારો છોકરો એમ કહેવાય કે એને આટા ઓછા નથી, મારો છોકરો છે ને એને આંખ્યું નહોતી અને આજે જ અમે આંખ્યું એને નવી નાખી છે, આંખ્યુંનું ઓપરેશન કર્યું છે, કોઈ શક્ષુદાન કર્યું હતું અને એ આંખાને મળી છે આજે 18 વર્ષે અને આજે જ એનું ઓપરેશન સક્સેસ થયું છે અને આજે જ અમે એને ઘરે લઈ જઈએ છીએ અને આજે જ એને આંખ ખોલી અને આજે એના કુદરતનો નજારો જોયો ને એટલે એ વખાણ કરે છે સાહેબ. એમ ક્યારેક ક્યારેક આપણો અનુમાન પણ ખોટો પડતો હોય છે. આપણે જેવું જોઈએ ને એવું હોતું નથી અને જેવું હોય એવું આપણે વિચારતા નથી. ત્યારે પોઝિટિવ વિચારવું અને નેગેટિવ રહેવું એમ કોરોનાથી અને હસતા રહેવું સાહેબ. કારણ કે સિદ્ધાર્થભાઈ વ્યાસનો આવો સરસ મજાનો એક પ્રયત્ન હતો આપને હસાવવા માટેનો, એટલે અમે આપને હસાવવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે. કાંઈ પણ બોલવામાં છતી રહી હોય તો બે હાથ જોડીને માફી માગું છું. આપ સૌ મને માફ કરશો એવી આશા સાથે જય હિન્દ, જય ભારત, ધન્યવાદ, વંદે માતરમ.